બગસરા નગરપાલિકામાં ભગવો લહેરાયેલો છે. ભાજપનો ભગવો લહેરાતા લોકોએ હર્ષનાદ કરેલા હતા. 9 અને 9 વત્તા 1 અપક્ષ સદસ્ય દ્વારા મતદાન કરવામાં આવતા આખરે ભાજપનો ભગવો લહેરાયેલો છે. અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકામાં ભાજપના પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયેલો હતો. પાલિકા પ્રમુખ પદે રસીલાબેન પાથર ચૂંટાઈ આવેલા હતા. 27 સભ્યોમાંથી 19 સદસ્ય શ્રીઓ ઉપસ્થિત રહેલા હતા. ગત પાલિકા પ્રમુખની ચૂંટણીમાં પક્ષાંતર ધારા તળે 5 સદસ્યો ગેરલાયક ઠરેલા હતા. પાલિકા પ્રમુખના અવસાન બાદ પ્રમુખપદની ચૂંટણી કરવામાં આવેલી હતી. ભાજપના 2 સભ્યો ગેરલાયક ઠરાવેલા હતા તો કોંગ્રેસના 3 સદસ્યોને ગેરલાયક ઠરાવવામાં આવેલા હતા. નગરપાલિકા નિયામક ગાંધીનગરે 5 સભ્યોને ગેરલાયક ઠરાવેલા હતા. 9 ભાજપ અને 9 કોંગ્રેસના સદસ્યો અને 1 અપક્ષ સદસ્ય બેઠકમાં હાજર રહેલા હતા. પાલિકાની બેઠકમાં ભાજપના 2 સદસ્ય ગેરહાજર રહેતા જિલ્લા ભાજપે સદસ્યોને સસ્પેન્ડનું ગડગડિયું પકડાવેલું છે. આથી જનતા પાર્ટીમાં બહુ ખુશ છું. બગસરા નગરપાલિકામાં બધા કામ સહાય આપવા અને રાજકીય કામ કરવા તૈયાર છું. આજરોજ બગસરા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી હતી, જેમાં પ્રમુખ પદના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી રસીલાબેન મુકેશભાઈ પાથરનો વિજય થયો છે. ફરીથી ભારતીય જનતા પાર્ટીએ બગસરા નગરપાલિકામાં શાસન ટકાવી રાખ્યું છે. ભારતીય જનતા પાર્ટીને 10 મત મળ્યા છે, કોંગ્રેસને 9 મત મળ્યા છે, જેમાં એક અપક્ષ ઉમેદવાર રમેશભાઈ સોમાણીનો ભારતીય જનતા પાર્ટીને સહકાર મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વ્હીપનો અનાદર કરનાર 2 ચૂંટાયેલા સભ્યો નરેશ મેઘજીભાઈ રંગાડિયા અને રેખાબેન અમૃતલાલ પરમાર, જેઓને જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાની સૂચનાથી તાત્કાલિક અસરથી આજે સસ્પેન્ડ કરેલા છે. આગામી દિવસોમાં પક્ષાંતર ધારામાં પણ તેમના સભ્યો પદેથી ગેરલાયક ઠરાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવશે.